हेलो स्टूडेंट्स, धोरण आठनी अंग्रेजी ग्रामरनी आ वीडियो नंबर एक में हूँ मिलाप सर आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अंग्रेजी ग्रामर धोरण सात में आपणे भणी गया एम आपणे धोरण आठ में पण अंग्रेजी ग्रामर भणवानुं छे अने जेनुं पहेलुं चेप्टर छे चेप्टर नंबर वन रिविजन। बराबर, अंग्रेजी ग्रामरनी अंदर ग्रामर अने कॉम्पोजिशन एवा बे भाग होय तो आपणे हवे अत्यारे हाल रिविजननी वात करीए। विद्यार्थी मित्रों, सौथी पहला नंबर एक पर छे पजेसिव्स। पजेसिव्स एटले के संबंधक रूपो। बराबर, शुं थशे? संबंधक रूपो। आपणे गया वर्षे सर्वनाम भणी गया था याद होय तो। बराबर, सर्वनाम कोने कहेवाय? तो जे नामना बदलामां वापरवामां आवे एने आपणे सर्वनाम कहीए छीए। बराबर, एमां सर्वनाममां मैं तमने पेलो कोठो बनाईने शीखवाड्युं हतुं, प्रथम पुरुष एकवचन, प्रथम पुरुष बहुवचन, बीजो पुरुष एकवचन, बीजो पुरुष बहुवचन, ત્રીજો પુરુષ એકવચન, ત્રીજો પુરુષ બહુવચન। તો એવી રીતે મેં તમને બધું બતાવી દીધું। બરોબર, તો હવે એવી જ રીતે આપણે અહીંયા વાત કરવાની છે। અહીંયા આપણને આપ્યું છે પ્રથમ પુરુષ એકવચન આઈ એટલે હું, એ તો આપણને ખ્યાલ છે। બરોબર, પરંતુ એનું સંબંધક રૂપ થાય છે માય। બરોબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું થાય છે? માય, માય એટલે મારું, મારી અને મારો, ત્રણે। બરોબર, ત્યારબાદ બીજા નંબરે છે બીજો પુરુષ એકવચન અને બહુવચન બંનેમાં સેમ જ આવે છે, પણ આ એકવચન અત્યારે આપણને આપ્યું છે યુ એટલે તું, તું એટલે તું અથવા તો તમે। બરોબર, જો કોઈ મોટી ઉંમરની એક વ્યક્તિ હોય તો એને તમે કહેવાય। બરોબર, ત્યારબાદ એની સામે એનું સંબંધક રૂપ છે અહીંયા યોર, યોર એટલે તારું, તારો અને તારી। ત્યારબાદ ત્રીજો પુરુષ એકવચન છે હી, શી અને ઇટ। બરોબર, અને તે છે નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ, એની સામે છે આપણને હિઝ, હર અને ઇટ્સ। બરોબર, તો હીનું હિઝ થયું અને એનું ગુજરાતી થશે તેનું, તેનો તેની। સેમ શીમાં પણ નારી જાતિ છે, એનું હર થયું, તેનું તેનો અને તેની, અને ઇટમાં પણ નાન્યતર જાતિ છે તો ઇટ્સનું થયું તેનું, તેનો તેની। હવે જોઈએ આપણે બહુવચન। બરોબર, તો બહુવચનમાં આઈનું બહુવચન થશે અહીંયા વી, શું થશે? વી, અને વી એટલે અમે, અને અમેનું સંબંધક રૂપ થાય અવર, અવર એટલે અમારું। ત્યારબાદ બીજો પુરુષ, બીજો પુરુષ યુ છે। બરોબર, યુ એટલે તમે, અને તમેનું સંબંધક રૂપ થાય યોર, યોર એટલે તમારું। બરોબર, અને ત્રીજો પુરુષ છે દે, દે એટલે તેઓ, તો તેઓનું સંબંધક રૂપ થાય તેઓનું, ધેર। બરોબર, તો વિદ્યાર્થી મિત્રો આ કોઠો તમારે બરોબર યાદ રાખવાનો રહેશે, યાદ રાખજો। બરોબર, હવે જઈએ ઉદાહરણ પર। બરોબર, આઈ એમ શીતલ, ધીસ ઇઝ માય હાઉસ, તો આઈ, આઈનું સંબંધક રૂપ શું થયું? માય। બરોબર, તો આઈ એમ શીતલ, ધીસ ઇઝ માય હાઉસ, યુ આર અ ટીચર, ધીસ ઇઝ યોર ક્લાસ, કે તમે શિક્ષક છો અને આ તમારો વર્ગ છે એમ। હી ઇઝ નીરવ, દેટ ઇઝ હિઝ બાઇસિકલ, તો હીનું હિઝ થયું, તે નીરવ છે, પેલી તેની સાયકલ છે। શી ઇઝ અ ટીચર, ધીસ ઇઝ હર ક્લાસ, તે શિક્ષિકા છે અને આ તેનો વર્ગ છે। ઇટ ઇઝ એન એલિફન્ટ, દેટ ઇટ ઇટ્સ ટ્રંક, તે હાથી છે, પેલી તેની સૂંઢ છે। વી આર ચિલ્ડ્રન, ધોઝ આર અવર ટોઈઝ, અમે બાળકો છીએ અને આ અમારા રમકડા છે। યુ આર અમી એન્ડ અમિત, ધીસ ઇઝ યોર અંકલ, તમે અમી અને અમિત છો અને આ તમારા કાકા છે। દે આર પીપલ્સ, ધેટ ઇઝ ધેર સ્કૂલ, તેઓ વિદ્યાર્થીઓ છે અને પેલી તેમની શાળા છે। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા ઉદાહરણો આપણને પઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપોના। હવે બીજા નંબરનું જે મહત્ત્વનું ચેપ્ટર છે એ એપોસ્ટ્રોફીએસ। વિદ્યાર્થી મિત્રો, એપોસ્ટ્રોફીએસ આપણે પાંચમા ધોરણથી ભણતા આવીએ છીએ, અને એપોસ્ટ્રોફીએસમાં ત્રણ મહત્ત્વની વસ્તુ હોય છે। એક તો છે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ એટલે કે સગપણ, બીજું હોય છે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ એટલે કે માલિકી, અને ત્રીજો હોય છે વ્યક્તિ અથવા પ્રાણી કે પક્ષીના અવયવ। બરાબર, દાખલા તરીકે સંબંધની વાત કરીએ કે ભાઈ હું તમારા શિક્ષક છું, તો મિલાપભાઈ ઇઝ યોર ટીચર, કે મિલાપભાઈ તમારા શિક્ષક છે, અથવા માની લો કે મિલાપભાઈ કોઈના ભાઈ છે, કાજલબેનના ભાઈ છે, તો મિલાપભાઈ ઇઝ કાજલ્સ બ્રધર, કે મિલાપભાઈ કાજલનો ભાઈ છે, એવી રીતે। હવે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ વાપરીએ, દાખલા તરીકે આ પેન્સિલ છે, આ પેન્સિલ છે એ ધવલભાઈની છે, કે ધીસ ઇઝ ધવલભાઈસ પેન્સિલ,
आ धवल भाई नी पेन्सिल छे, तो ये व्यक्ति नो वस्तु साथे नो संबंध दर्शायो बरोबर, आ पेन्सिल धवल भाई नी छे बरोबर। एवी रीते त्रीजू वात करिए अवयव, दाखला तरीके मानी लो के कोई अहींया वांदरो छे अने ए वांदरानी पूंछड़ी छे, तो आपणे एवुं कही शकीए धेट इज ध मंकी स्टेल, के पेली वांदरानी पूंछड़ी छे। ख्याल आवी गयो विद्यार्थी मित्रों? एपोस्ट्रोफी एस बहु ज सीम्पल छे, जो अहींया आपणने आपेलुं छे ही इज रीमास अंकल, ते रीमाना काका छे, तो एक सत्पण एटले के संबंध दर्शायो बरोबर। ત્યારબાદ તેઓ રીમાના કાકા છે બરોબર છે। દેટ ઇઝ અતુલ્સ હાઉસ, તે પેલું અતુલનું ઘર છે, તો એ અતુલનું ઘર છે એની માલિકી દર્શાવી। ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ અ મંકી સ્ટેલ, જો અમે હમણાં જ પેલું ઉદાહરણ આપ્યું આવી ગયું, આ વાંદરાની પૂંછડી છે। ઇટ ઇઝ મોનાસ હેન્ડ, તે મોનાનો હાથ છે, એ અવયવ દર્શાવ્યો બરોબર। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંબંધક રૂપો એટલે કે પઝેસિવ્સ વડે ખાલી જગ્યા પૂરીશું, અને ત્યારબાદ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્યો લખીશું, એટલે આપણું આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે। ચેપ્ટર બહુ નાનું હતું એટલા માટે મેં તમને બોર્ડ પર સમજાવ્યું નથી, ચેપ્ટર નંબર 2 આપણે પ્રયત્ન કરીશું બોર્ડ પર સમજાવવાનો। ઉદાહરણ અહીંયા આપણને આપ્યું છે, યુ આર ફાયરમેન, ધીઝ આર યોર યુનિફોર્મ્સ, કે તમે ફાયરમેન છો, એક કરતાં વધારે છે, જુઓ અહીંયા ઈ આપ્યો છે, જુઓ બધા, ધીઝ આર યોર યુનિફોર્મ્સ, આ તમારા યુનિફોર્મો છે। ધેટ ઇઝ નીરજ, ધેટ ઇઝ ખાલી જગ્યાએ સ્કૂલ, નીરજ છે તો નીરજની સ્કૂલ, એટલે હીઝ આવશે અહીંયા, નીરજ હી વપરાય, નીરજ માટે હી વપરાય બરોબર, તો હીનું શું થાય સંબંધક રૂપ, હીઝ, જે આપણે આગળ ભણી ગયા બરોબર, હીનું હીઝ છે કે નહીં, અહીંયા જુઓ દેખાતું નહીં હોય, એક મિનિટ, હીનું હીઝ છે કે નહીં, બસ આવી રીતે આપણે પૂરતા રહેવાનું છે બરોબર। જોઈએ આગળ, મિસિસ દવે સ્ત્રી છે, શીમાં આવે, શી ઇઝ અ ડૉક્ટર, ધીઝ આર હર પેશન્ટ્સ, હર્ષ એન્ડ મિત બે જણા છે, બે છોકરાઓ છે, હી પ્લસ હી ધે થાય બરોબર, આ પણ હી છે અને આ પણ હી છે બરાબર, ધે થાય બરોબર, ધે આર ફ્રેન્ડ્સ, ધોઝ આર ધેર બાઇસિકલ્સ, THEIR, આઈ એમ જતીન, જતીન છોકરામાં આવે, હીમાં આવે, ધીઝ ઇઝ હિઝ બ્રધર, યુ આર અ ટીચર, ધીઝ આર યોર સ્ટુડન્ટ્સ, યુ છે ને તો યોર આવે, ધેટ ઇઝ એન એલિફન્ટ, ઇટમાં આવે તો ધેટ ઇટ ઇટ્સ ટ્રંક, વી આર ફાર્મર્સ, ધોઝ આર અવર ફાર્મ્સ, વી છે ને તો વીનું અવર થાય, ધીઝ ઇઝ મિસ્ટર પંડ્યા, ધેટ ઇઝ હિઝ સન બરોબર, દેવ એન્ડ રાજ આર કઝિન્સ, ધીસ ઇઝ ધેર, કેમ ધેર સાહેબ, તો અહીંયા બે જણા છે, હી પ્લસ હી બરાબર ધે થાય, અને ધેનું સંબંધક રૂપ ધેર થાય, યુ આર અ સ્ટુડન્ટ, ધીસ ઇઝ યોર સ્કૂલ। આ થઈ ગયું આપણું પઝેસિવ્સ, ખાલી જગ્યાઓ કદાચ ના દેખાતું હોય તમને ક્લિયરલી, તો હું તમને પાછળથી ફોટો મોકલી આપું છું। એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્યો લખો, ધીસ ઇઝ પેન ઓફ સાહિલ, ધીસ ઇઝ સાહિલ્સ પેન, જોઈએ નીચે કેવી રીતે કરવાનું, ધેટ એકચ્યુઅલીમાં બંનેનું ગુજરાતી એક જ થાય હો, કે આ સાહિલની પેન છે, આનું ગુજરાતી બંનેનું એક જ થશે, આ સાહિલની પેન છે, આ નીચેનું થયું, હવે ઉપરનું જોઈએ ગુજરાતી, આ પેન સાહિલની છે, મૂળ તો એક જ થયું ને, આ પેન સાહિલની, કે આ સાહિલની પેન છે, એક જ થયું ને, પણ થોડુંક લખવામાં ચેન્જીસ છે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, કે ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર, હવે શું કરવાનું, દરેક વાક્યમાં પહેલાં તો ધ ઉડાડી દેવાનું, ઓફ ઉડાડી દેવાનું, આ બંને બધામાં ઉડાડી દેવાનું, ધ અને ઓફ, તો હવે શું બનશે, ધેટ ઇઝ, અને થોડુંક રિવર્સ કરવાનું, આને સ્કીપ કરી દેવાનું વચ્ચેવાળાને, અને પહેલાં પાછળવાળાને લખી દેવાનું, દરેકમાં આવું કરવાનું, માય ટીચર, હવે માય ટીચર છે ને એની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવી દેવાનો, અને પછી છેલ્લે જે આ વસ્તુ હોય ને વચ્ચે એ લગાવી દેવાની, પતી ગયું, ખ્યાલ આવ્યો, એટલે આ નંબર 1 ઉપર, આ નંબર 2 ઉપર, પાછળ એપોસ્ટ્રોફી એસ, અને પછી આ નંબર 3 ઉપર થઈ ગયું, જો બધામાં આવું કરવાનું છે। શી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ, ધ ઉડાડો ઓફ ઉડાડો, તો શી ઇઝ દિનેશ એપોસ્ટ્રોફી એસ સિસ્ટર, ઓકે। ત્યારબાદ રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા, રાગિની ઇઝ ધ ઉડાડી દીધું ઓફ ઉડાડી દીધું, ગીતા નેબર, ઓકે। આગળ જઈએ, વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર વ્યાસ, ધ ઉડાડો ઓફ ઉડાડો, વી આર મિસ્ટર
व्यास स्टूडेंट्स. दीस इज द कार ऑफ मोहन. दीस इज द अने ऑफ उडार द मोहन्स कार. धेट इज द पर्स ऑफ माय मदर. धेट इज माय मदर्स पर्स. दे आर द चिल्ड्रन ऑफ दीपक भाई. दे आर दीपक भाईस चिल्ड्रन. बराबर. यू आर द फ्रेंड्स ऑफ मेहुल. तो यू आर द ने ऑफ उड़ार द मेहुल्स फ्रेंड्स. हर्षद भाई इज द अंकल ऑफ किरण. द उड़ार द ऑफ उड़ार द इज किरण्स अंकल. दैट इज द टेल ऑफ अ मंकी. तो दैट इज मंकीज टेल. विद्यार्थी मित्रों हूँ छु मिलाप सर. बराबर. तमने कोई ने तकलीफ होय तो आ नंबर पर फोन करी दो. बराबर. हूँ तमने फोन पर समझावी दईश. नंबर छे 9610 28 096. बराबर. कोई पण प्रॉब्लम होय तो मने आ नंबर पर रिंग करवो. आवजो आना पछीना वीडियो में आपणे बीजू चैप्टर शीखीशुं.